કચ્છના નાના રણમાં આવેલ ગુડખર અન્ય કોઈ વિસ્તારમાં જોવા નથી મળતા અને ગુડખંડને જોવા માટે કચ્છના નાના રણમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે રણમાં ગુડખરની સંખ્યા ખૂબ જ છે જેથી સરકાર દ્વારા દર પાંચ વર્ષે આ ગુડખરની ગણતરી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદમાં થયેલ ગણતરી દરમિયાન ગુડખરની ચાર હજાર ચારસો એકાવન જેટલી સંખ્યા નોંધવાપાત્ર હતી જે ચાલુ વર્ષ દરમિયાન પાંચ હજારના આસપાસ થવાની શક્યતા છે આગામી તેર અને ચૌદ માર્ચના રોજ ગુડખરની ગણતરી કરવામાં આવનાર છે તે માટે અભયારણ્ય દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે આ ગણતરી માટે રણની અંદર ત્રણ રીઝન ઓફિસર અઢાર ઝોનલ ઓફિસર સિત્યોતેર સબ ઝોનલ ઓફિસર તેમજ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો અને અભયારણ્યના સ્ટાફ સહિત બારસોથી થી વધુ લોકો ઘુડખંડ ગણતરીમાં ભાગ લઈ જોડાયા છે

ગુડખરની ગણતરીનું આયોજન કરવામાં આવેલ છે તેર અને ચૌદ માર્ચના રોજ આ ગણતરી આ વખતે નવમી ગુડખર ગણતરી વસ્તી ગણતરી છે દર પાંચ વર્ષે ગણતરી કરવામાં આવે છે અને ગુડખરની સંખ્યા અને તેની સાથે અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યાની ગણતરી કરીને તેના આધારે ગુડખરના સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓ પણ તૈયાર કરી શકાય છે આ વખતની ગણતરીને ત્રણ રિજિયનમાં વહેંચેલ છે ગણતરીની પદ્ધતિ બ્લોક કાઉન્ટ અને ઓક્યુલર કાઉન્ટ નજરે દેખીને અને બ્લોક મુજબ ગણતરી કરવામાં આવે એ પદ્ધતિથી કરવામાં આવે છે અને આના માટે ત્રણ રિજિયન ત્રણ રિજિયનની અંદર અઢાર ઝોન અઢાર ઝોનની અંદર સિત્યોતેર સબ ઝોન અને ત્રણસો ને બાસઠ પોઈન્ટ આ રીતે વિભાજીત કરેલ છે આખા વિસ્તારને અને આ તમામ વિસ્તારોમાં ગણતરીકાલ સબ ઝોનલ ઓફિસર ઝોનલ ઓફિસર અને રિજિયોનલ ઓફિસરની નિમણૂક વિભાગના કર્મચારીઓ અધિકારીઓની કરવામાં આવેલ છે એ સિવાય બિન સરકારી પ્રતિનિધિઓ સ્વયંસેવકો તરીકે તેમજ જરૂર પડે ત્યાં સ્થાનિક મદદનીશોની પણ મદદ લઈને ગણતરીમાં એ લોકોને સહાયભૂત બનાવવામાં આવેલ છે અને આના માટે લગભગ સાતસોથી વધુ લોકોની નિમણૂક કરવામાં આવેલ છે બે હજાર ચૌદમાં છેલ્લી ગણતરી થઈ હતી તે ગણતરીમાં ચાર હજાર ચારસો એકાવનની સંખ્યા માલુમ પડેલ હતી આ વર્ષે ચોક્કસપણે વધારો થશે એવું કહી શકીએ છીએ સંખ્યા તો જ્યારે ગણતરી અંતિમ થાય ત્યારે ખ્યાલ આવે નાના રણને ગુડખર અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવેલ છે આ વિસ્તારમાં વિશ્વમાં જોવા મળતી એક પ્રજાતિ ગુડખર આવી રહી છે આ ગુડખરની દર પાંચ વર્ષે ગણતરી કરવામાં આવે છે છેલ્લે બે હજાર તેર તેર ચૌદમાં ગણતરી કરવામાં આવેલી હતી અને આ વર્ષે બે હજાર વીસમાં અમે આ ગુડખરની ગણતરી કરવા જઈ રહ્યા છીએ આ ગણતરી તેર અને ચૌદ એમ બે તારીખે કરવામાં આવનાર છે આ ગણતરી માટે રિઝયોન ત્રણ રિઝયોન કરવામાં આવેલ છે એની નીચે અઢાર જેટલા ઝોન છે અને એની નીચે સબ ઝોન સિતુતેર સબ ઝોન છે અને ટોટલ ત્રણસો ને એકસઠ પોઈન્ટ્સ ગણતરી પોઈન્ટ્સ નક્કી કરવામાં આવેલ છે આ ગણતરીમાં કુલ બારસોથી તેરસોમાં જેટલા માણસો ભાગ લેનાર છે આમાં એનજીઓનો પણ આ વર્ષે સમાવેશ કરવામાં આવેલ છે કુલ અઢીસોથી ત્રણસો જેટલા એનજીઓ આ ઘટકર ગણતરીમાં ભાગ લેનાર છે તેમજ જે ગુડખરની સાથે સાથે આ વિસ્તારમાં જોવા મળતા અન્ય વન્ય પ્રાણીઓ જેવા કે જરક નીલગાય વગેરેની પણ ગણતરી કરવામાં આવનાર છે સર આપણે જ્યાં દર વર્ષે ગુડખરની વસ્તી વધતી જાય છે એની પાછળ આપની કચેરી દ્વારા અને આપના સ્ટાફ દ્વારા કોઈ ખાસ પગલાં લેવાય છે હા આ કચેરી દ્વારા ખાસ કરીને જે રણ વિસ્તાર છે તેમાં અમે દર વર્ષે પાણીની વ્યવસ્થા કરીએ છીએ અમે જ્યાં જ્યાં પાણીની જરૂરિયાત છે તેવા પોઈન્ટ્સ આઇડેન્ટિફાઈ કરી અને તે જગ્યાએ હવાડા બનાવવામાં આવેલ છે તેમજ દર વર્ષે અમે વન્ય પ્રાણીઓને ખાસ કરીને ગુડખરને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તે માટે ઘાસનું વાવેતર પણ કરતા હોઈએ છીએ રાજ્યમાં ખાલી પડેલી બેઠકો પર આવતા દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની છે તેવામાં આજે પેટા ચૂંટણીમાં ઉમેદવાર